પોરબંદર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઘેડ પંથકમાં એક આધેડ તણાયા હતા તેનું રેસ્ક્યુ કરી ગોસાબારાના મછીયારા સમાજના યુવાનોએ તેને જીવનદાન આપ્યું હતું ઘેડ પંથકમાં ભાદર અને ઓસતના પાણી ફરી વળ્યા છે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નેરાણા ગામના ધીરુભાઈ કાનાભાઈ ઓડેદરા નામના આધેડ દેરોદર અને એરડા ગામની વચ્ચેથી પસાર થતા હતા તેવા સમયે ઓચિંતાજ પૂરના પાણી આવી જતા ધીરુભાઈ પોતાનો જીવ બચાવવા બાવળની વૃક્ષની ડાળી પકડી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા જોકે ગઈ રાત્રે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ સેક્રેટરી રામદેવભાઈ મોટવાડીએ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી હતી જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર દદ લીધી હતી અને કોસ્ટગાર્ડ દ્વારા ત્યાં હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું હતું પરંતુ ત્રણ કલાકની જહેમત ઉઠાવાયા બાદ પણ આ આધેડને બચાવી શકાયા ન હતા આધેડ પ્રચંડ પ્રવાહમાં પાણીમાં તણાઈ ગયા હતા જોકે આ તકે પોરબંદરનું ફાયર બ્રિગેડ પાણીમાં બેસી ગયું હોવાના ખુલ્લા આક્ષેપ થયા છે પોરબંદર નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સગા વહાલાઓની ભરતી કરી દેવામાં આવતા પોરબંદરનું ફાયર બ્રિગેડ લંગડા ઘોડા જેવું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને ફાયર બ્રિગેડમાં કામ કરતા તમામ કર્મચારીઓના ક્વોલિફિકેશન તપાસવાની પણ માંગ કરવામાં આવી છે જોકે આધેડ તણાયાની જો વાત કરીએ તો ગોસાબારા ગામે રહેતા જુમ્મા મછિયારાનો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી ખૂબ જ સારી સેવા આપી રહ્યો છે ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના રેસ્ક્યુ કરીને જીવ બચાવવામાં આ પરિવારની ઉત્તમ કામગીરી થઈ રહી છે

અને એકસો આઠ ની મદદ થી સારવાર માટે પોરબંદર ખસેડ્યા હતા જેના કારણે ધીરુભાઈનો જીવ બચી ગયો હતો આ મછીયારા પરિવાર કોઈ પણ નાતી જાતિ કે ધર્મના ભેદ વિના છેલ્લા કેટલાય વર્ષોથી કેડ પંથકમાં પૂર્ણની પરિસ્થિતિમાં લોકોની મદદ કરી રહ્યો છે પોરબંદર સમગ્ર જિલ્લામાં આજે ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે હાલ પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારોની હાલત પૂર્ણની પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તે પ્રકારની જોવા મળી રહી છે ખાસ કરીને કુતિયાણાના ગેડ પંથકના જે ગામો છે તે કેટલા પણ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે આજે એક રેસ્ક્યુની પણ ઘટના બની છે જેમાં નેરાણા ગામના ધીરુભાઈ વડોદરા નામના જે આધેડ હતા તેઓ પસાર થતા હતા એરડા અને દેરોદર ગામની વચ્ચેથી તેવા સમયે ભાદર નદીના અને ઓજતના જે પાણી છે તે પૂર પૂર સ્વરૂપે અચાનક જ આવી જતાં આ આધેડ જે છે તે પૂરમાં ફસાયા હતા અને એક બાવરની જે વૃક્ષની જે ડાળી કહેવાય તે દાળી પકડી અને જીવન મરણ વચ્ચે જોળા ખાતા હતા આ અંગે જાણ થતાં પોરબંદરના કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવારિયાએ પોરબંદરના તંત્રને જાણ કરી હતી અને પોરબંદરના તંત્રએ તેમનું રેસ્ક્યુ કરી અને તેમને બચાવવા માટે પોરબંદર નહીં પરંતુ ગુજરાત ગાર્ડની પણ મદદ લીધી હતી ગાર્ડે હેલિકોપ્ટરથી પ્રયાસ પણ કર્યા હતા પરંતુ પાણીનું પૂર વધતાં પાણીનો પ્રવાહ વધતા આજે આધેડ હતા તેમના હાથમાંથી ઝાડની ડાળી છૂટી ગઈ હતી અને તેઓ પાણીમાં તણાઈ ગયા હતા ત્યારબાદ વર્ષોથી ગોસાબારાનો જે જુમા બાપા મશિયારાનો જે પરિવાર છે તે પરિવાર લોકોને પૂરના પરિસ્થિતિમાં મદદરૂપ થઈ રહ્યો છે આ પરિવારના યુવાનોએ રેસ્ક્યુ કરી ધીરુભાઈ વડોદરાનો જીવ બચાવી એકસો આઠની મદદથી તેમને પોરબંદર હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા જેને કારણે પૂરમાં પ્રવાહિત થયેલા એક વ્યક્તિ કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા તેમને નવું જીવન મળ્યું હતું જોકે આ સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડનો જે રોલ છે એનડીઆરએફનો રોલ છે તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને પોરબંદરના ફાયર બ્રિગેડ સામે અનેક આક્ષેપો થયા છે પોરબંદરના ફાયર બ્રિગેડનો વિભાગ જે તે છે આ પૂરગ્રસ્ત સમયમાં આ સમયે પાણીમાં બેસી ગયો હોવાના આક્ષેપ થયા છે તેમજ પોરબંદર નગરપાલિકાના જે પદાધિકારીઓ છે જે તેણે લાગતા વળગતાઓને ફાયર બ્રિગેડમાં ભરતી કરી દીધી છે આ પ્રકારના પણ આક્ષેપો થયા છે તેમજ ફાયર બ્રિગેડમાં કામ કરતા તમામ કર્મચારીઓ જે છે તેનું ક્વોલિફિકેશન પણ ચેક કરવામાં આવે તે પ્રકારના આક્ષેપ થયા છે જોકે હાલ જે પરિસ્થિતિ હોય જે આક્ષેપ હોય પરંતુ જે ગોસાબારાનો જુમા બાપા મચિયારાનો જે પરિવાર છે તે પરિવારના કારણે વધુ એક આંતડનો જીવ બચ્યો છે ભોમી ગોહેલ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર